ब्रेकिंग न्यूज अमदावादना कालुपुर बजार थी मळी रह्या छे। कालुपुर बजार नी शुरुआत थता ज त्यां भीड़ जामी होवाना समाचार छे। कालुपुर होलसेल बजार में भीड़ जामी छे। सोशियल डिस्टन्स अने लॉकडाउन नु उल्लंघन थतुं त्यां जोवा मळी रह्युं छे। पान बजार में लोको खरीदी करवा माटे उमटी पड्या छे। कालुपुर बजार में पान मसाला नी लते लोकोने कोरोना भूलाव्यो होय तेवी स्थिति अत्यारे जोवा मळी रही छे। पोलीस पण मुख प्रेक्षक बनी चुकी छे। संवाददाता आयुषी याज्ञिक अमारी साथे जोड़ाई गया छे। आयुषी, कालुपुर बजार हजी तो शुरू थयुं छे अने त्यांथी आ भीड़ना समाचार आवी रह्या छे। सोशियल डिस्टन्स नुं पालन नथी थई रह्युं, केवी स्थिति जोई रह्या छो तमे? જે રીતે કાલુપુર હોલસેલ માર્કેટને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે, ગઈકાલે પ્રથમ દિવસ જ્યારે ખુલ્યું ત્યારે જ ભીડભાડ જે જોવા મળી હતી, ત્યારબાદ કોર્પોરેશનના જે અધિકારીઓ આવી બંધ કરાવ્યું હતું, પરંતુ આજે બીજા દિવસે જ્યારે ઓડ ઇવન પદ્ધતિથી બજાર ખોલાવવાનું છે, પરંતુ તે પહેલાં જે ભીડ છે તે જોઈ શકાય છે। જે લોકો છે તે કતારોમાં અત્યારે જોવા મળી રહ્યા છે, એકઠા થઈને ઊભા છે। તેનું કારણ છે કે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આજે બજાર છે તે ખુલે। જે પાન બજાર છે તેમાં અત્યારે પાન મસાલા અને બીડી સિગરેટ લેવા માટે લોકો છે તે અહીં આવી પહોંચ્યા। જે રીતે અહીંયા જે પહેલા મીડિયા આવ્યા પહેલા જ્યારે જે દ્રશ્ય હતા અને મીડિયા આવ્યા બાદ જ્યારે પોલીસ વિભાગ છે તે આ તમામ લોકોને અહીંયાથી ભગાડે છે અને ત્યારબાદ કહે છે કે બજારો નથી ખુલવાના, પરંતુ તે છતાં પણ જોઈ શકાય છે કે લોકો છે તે અત્યારે એકઠા થઈને ઉભેલા છે, કારણ કે તેઓ ફક્ત રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ બજાર ખુલે ને ક્યારે તેઓ જે તેમને પાન મસાલા બીડી તમાકુ સિગરેટ જેવી જે વસ્તુઓ છે તે ખરીદે। તેના માટે અત્યારે જે ભીડભાડ છે તે જોવા મળી રહી છે। દુકાનો બંધ છે, પરંતુ દુકાનોની બહાર લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે। તમામ લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે બજારો ખુલે। જે રીતે ગઈકાલે પરિસ્થિતિ સામે આવી હતી કે હજી બજારો ખુલ્યા જ હતા કે ત્યાં ભીડભાડ થઈ ગઈ હતી, ત્યારે આજે પણ બજારો ન ખુલ્યા તે પહેલાં જ અત્યારે જે ભીડભાડ છે તે જોવા મળી રહી છે। ફક્ત પાન મસાલા બીડી માટે નહીં, પરંતુ અનાજ કરિયાણાની દુકાનો છે ત્યાં પણ આ પ્રકારે ભીડ જોવા મળી રહી છે। જે ચોખા બજારના દ્રશ્યો પણ આવા જ કંઈક સામે આવી રહ્યા છે। જે રીતે હોલસેલ બજાર હજી ખુલવાની શરૂઆત કરવામાં આવે છે તે પહેલાં જ આવા દ્રશ્યો છે। આ જે દ્રશ્યો જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે રીતે લોકો છે અત્યારે પાન મસાલા બીડી તમાકુની લતનામાં જે કોરોના છે તેને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। જાણે કે કોરોના વાયરસ જતો રહ્યો હોય, પૂર્ણ થઈ ગયો હોય, તેને અસર હવે પૂર્ણ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ છૂટછાટના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે તેનું નિર્માણ થાય તો નવાય નહીં, કારણ કે જે રીતે આંશિક છૂટછાટમાં પણ લોકો અત્યારે એકઠા થઈ રહ્યા છે, ભીડભાડ ભેગી કરી રહ્યા છે, પાન મસાલા માટે તેઓ એકઠા થઈ રહ્યા છે, ટોળે ટોળા વળી અને તેઓ ખરીદી કરવા માટે આવી રહ્યા છે। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો ચોક્કસથી કોરોના છે તે અંકુશમાં ક્યારેય નહીં આવી શકે, કારણ કે અત્યારે જે ભીડભાડ છે તેનાથી ટ્રાન્સમિશનના કેસીસ સૌથી વધુ ફેલાવાનો સંભાવના છે। જ્યારે કોરોના વાયરસનો શરૂઆતનો તબક્કો હતો, લોકડાઉનનો પ્રથમ તબક્કો હતો, ત્યારે પણ આવી જ સ્થિતિ હતી કે જે રીતે લોકો છે તે અહીંયા કાલુપુર બજારમાં એકઠા થઈ જતા હતા અને ભીડભાડ કરતા હતા, જેના કારણે બજારને બંધ કરાવવાનો વારો આવ્યો હતો। ત્યારે જ્યારે ખોલવાની હજુ શરૂઆત જ થઈ છે ત્યાં ફરી એક વખત આવા દ્રશ્ય સર્જાયા છે, ત્યારે ફરી હવે કોર્પોરેશન અને જે વિભાગ છે આરોગ્ય વિભાગ સહિતના તમામ વિભાગો કેવા પગલાં લે છે તે જોવું રહ્યું। બિલકુલ, આભાર આયુષી તમામ જાણકારી આપવા માટે। એક તરફ અમદાવાદની વિકટ પરિસ્થિતિ છે, અમદાવાદ કોરોના બોમ્બ પર બેઠું છે એવું લાગે છે, અને તેની વચ્ચે જ્યારે કાલુપુર માર્કેટને પુનઃ શરૂ કરવાની જ્યારે નિર્ણય કરવામાં આવ્યો ત્યારબાદની આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો। લોકો કાબૂમાં નથી,